અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસિયારી ગામની આસપાસ પડેલા ભારે વરસાદના કારણે નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા. આ સમયે સુરવો નદીના પુલિયા પરથી બળદગાડું લઈને પસાર થતા દંપતી પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જોકે આ ઘટનામાં દંપતી પૈકી પતિ હેમખેમ રીતે બહાર નીકળી ગયો હતો, પરંતુ બળદગાડા સાથે તણાઈ ગયેલી પત્ની નદીમાં લાપતા બની હતી. સાવરકુંડલા ખાતે રહેતા ઠુમ્મર દંપતી બળદગાડું લઈને વાસિયારી ગામ પાસેથી પસાર થતી સુરવો નદીનું પુલિયું પસાર કરતા હતા ત્યારે પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. આ ઘટનામાં બે બળદો મૃતહાલતમાં મળી આવ્યા હતા, જ્યારે ગાડું પણ મળી આવ્યું હતું, પરંતુ નદીમાં લાપતા થયેલ શોભનાબેન ઠુમ્મરનો પતો નહીં લાગતા ફાયર બ્રિગેડ અને તરવૈયાઓએ તેમની શોધખોળ હાથ ધરી છે. આજ 25 જૂન 2019 રોજ વાસિયાળી ગામ અને આજુબાજુના વિસ્તારમાં 12 વાગ્યાની આસપાસ 2-3 ઇંચ વરસાદ પડતા સુરવો નદીમાં પૂર આવેલ હતું. અને એ દરમિયાન વાસિયાળી ગામના ભાવેશભાઈ ઠુમ્મર તેમના પત્ની સાથે બળદગાડું લઈ અને ખેતરથી ગામ બાજુ જતા હતા. તે દરમિયાન ગાડું તણાઈ જતા ભાવેશભાઈનો બચાવ થયેલ છે, પણ તેમના પત્ની અને ગાડું તણાઈ જતા જેસર રોડ ઉપર વંડા ગામ પાસે નાળામાં બળદગાડું અને ખેતીના ઓજાર મળી આવેલ છે અને તેમના પત્નીનો હજુ પતો લાગેલ નથી. વાસિયાળી ગામના તથા અમારા વહીવટી તંત્રના તલાટી કે મંત્રીઓ બંને સાઈડ શોધખોળ ચાલુ કરેલ છે.